ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં છેલ્લા 20 દિવસમાં બીજીવાર અચાનક પશુઓના મોત નિપજવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે આજે ધાનેરાના મામલતદાર પણ ઘટના સ્થળે ટીમ સાથે પહોંચી ગયા હતા. ધાનેરા તાલુકાના મગરાવ ગામના ચૌધરી સમાજના દૂધાળા પશુઓના ચિંતાજનક મોત થઈ રહ્યા છે. અગાઉ પણ 25 જૂનના રોજ 10 જેટલા પશુઓના ખોરાકી ઝેરના કારણે મોત થયાનું અનુમાન લગાવ્યું હતું, ત્યારે આજે એકવાર ફરી સવારે આ જ પરિવારના 7 પશુના કમકમાટી ભર્યા મોત થયા છે. ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે, ત્યારે વર્તમાન સમયમાં ખેડૂતો માટે જો કોઈ વ્યવસાય હોય તો તે માત્ર પશુપાલન છે, અને ખાસ કરીને શંકર ગાય તેમજ ભેંસ જેવા પશુઓ રાખી ગામડાના લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે, અને આ દૂધાળા પશુઓની કિંમત 50,000થી માંડી 1,00,000 સુધીની હોય છે. ત્યારે આજે એકવાર ફરી મગરાવા ગામના ચૌધરી પરિવારને માત્ર એક જ માસના 70 જેટલા પશુના મોત થતાં લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. આજે સવારે જ્યારે આ પરિવારના સભ્ય પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે પશુઓને ખોરાક માટે રાત્રિ દરમિયાન મૂકવામાં આવેલું દાણ આપવામાં આવ્યું હતું, અને પશુઓ આ દાણને આરોગ્ય તેના થોડા જ સમયમાં પશુઓ તરફડવા માંડ્યા હતા. અગાઉ બનેલા બનાવના લીધે પશુ માલિકોએ તરત જ પશુઓના તબીબનો સંપર્ક કર્યો હતો, અને તબીબ આવે તે પહેલાં 2 અલગ અલગ પશુપાલક માલિકોના કુલ 7 જેટલા પશુના મોત નિપજી ગયા હતા. મગરાવા ગામના પાત્રોડ નારાણાભાઈના 3 જેટલા દૂધાળા પશુઓના મોત થયા છે. તેમના પશુઓના મોત વિશે નારાણાભાઈનું શું કહેવું છે તે સાંભળો. રાતે ખોળ પલાડ્યો, એટલે હવારા 6 વાગે ભાઈ રે ઉઠ્યા, ખોળ એક મેલ્યો, મને ત્યારે ખાધા, અત્યારે મરી જાય. કેટલા પશુ હશે? હું તો ખાસા હતા 12-13, પણ સારી ખાધે. ઓનારા બધા દુર્ગા વળગે હોડલા પાછા લીધા હતા, ઓલા બસ્યા. કેટલા વાગે આપ્યું હતું દાણ તમે ખાવા માટે? 6 વાગે. કેટલા વાગે પશુઓ મર્યા? 6 વાગે સવારે ઉઠ્યા. 6 વાગે દુવાર. કેટલા સમયમાં પશુ મરવા લાગ્યા બધા? બસ મેલીવાળા 2 મિનિટમાં. 2 મિનિટમાં કુલ કેટલા તમારા પશુ મર્યા? ખાસા દુધા મર્યા 11. નારાણાભાઈની ઘર નજીક બાબુભાઈ પાત્રોડનું ખેતર આવેલું છે, અને આ પશુપાલકે પણ આજે સવારે પોતાના પશુઓને રાત્રિ દરમિયાન પડેલું દાણ આપ્યું હતું, અને આ પશુદાન આરોગ્ય બાદ પશુઓ તરફડવા માંડ્યા હતા, અને તેમના પણ 4 જેટલા પશુના મોત થયા હતા. સતત બીજી વાર આ પ્રકારની ઘટના બનતા પશુપાલકોને પોતાના પશુધન પર કોઈ આફત મંડરાતી હોય તેવો ભય સતાવી રહ્યો છે. પશુઓના તબેલાની પાછળ કોઈ વ્યક્તિ અંદર આવ્યો હોય તેવી શંકા પણ પશુપાલક કરી રહ્યા છે. રોજ જે પ્રમાણે પશુને દાન આપવામાં આવતું હતું તે જ દાન વધુ કઠણ જણાયું હતું. કોર્ટની 25 સવારમાં એવો બીનો બન્યો કે અમે બંને ભાઈઓ ઘરે હતા. સવારમાં અમારા ઘરના બધા ભેંસો દોવા માટે ઉઠ્યા, જે રાતે ખોણ પલાડ્યું હતું એમાંથી બધાને ઢોરોને ખોણ મેલ્યું. જેટલે બધે ખોણ ખાધું એ બધા ઢોરો મરી ગયા. પછી મને થોડો શંકા જ લાગ્યો કે વારંવાર એવું કેમ બને છે. પછી અમારે બાજુ ઘરની પાછળના હું થોડો જોયો રસ્તામાં, તો થોડા બીજા પગ પણ જાણવા મળે છે. બહારનો પગ હોય એવો અમારા ઘરનો પગ નથી એવું શંકા જ મને લાગે છે. હવે અમારે ઘણું બધું નુકસાન, ઘણો તો વધારે છે. પશુઓ માટે પણ અમે જીવીએ છીએ, ઘણો ના ખેતી પશુપાલન ધંધો છે અમારે. 5-6 લાખનું નુકસાન વધારે. આજે કેટલા પશુ મર્યા? આજે 3 પશુઓ મર્યા. બીજા 20 દિવસ પછી 11 પશુઓ મર્યા. આજે તમારા બાજુમાં ક્યાંય બનાવ? અમારા બાજુના પટેલ નારણાભાઈ રૂડાભાઈ એમાં અંકલ છે, એમને પણ 7 ઢોરોમાંથી ગણો 3 બચ્યા, 4 મરી ગયા. એટલે શું લાગે કોઈ બીજું? મને એવું લાગે છે કે કોઈક અજાણ્યો વ્યક્તિ કરી શકે, મને એમ શંકા લાગે છે. 100% ના કહી શકાય, પણ એવું લાગે છે મને. તમે સવારે પેલા ખાણ દેખ્યું એટલે રેગ્યુલર એવું હતું કે કોઈ એમાં કોઈ આગામા છે? રાતે મેં જે ખાંડ પલાડ એમાંથી થયું છે, એમાં બોરીમાં બીજું કશું પ્રોબ્લેમ નથી. ના ના, એમાં કોઈ જોવા મળ્યું કોઈ તત્વ, કોઈ ખરાબ કલર બગડ્યો? થોડું એવું લાગ્યું છે, ફોન જેવું મને થોડું લાગ્યું અંદરથી, પણ આ બિના એવું લાગે કે ઘરનો પ્રોબ્લેમ નથી. અજાણ્ય વ્યક્તિ કોઈ પણ આવી કરી શકે છે એવું શું વેર છે અમારા? એવું વારંવાર કરે એમ અમારે એવું લાગે. કાર્યો સરકારને હું અમારે વિનંતી કરું કે એનો ખુલાસો સારો નિકાલ ના હોય એવું વિનંતી. મગરાવા ગામમાં પશુના મોતના મામલે ભયનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે કુવારળ ગ્રુપ, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી પણ પંચો સાથે પંચ કેસ કરવા આવી પહોંચ્યા હતા, અને 20 દિવસના સમયગાળામાં આ પશુપાલકોને થયેલા 15 લાખ કરતાં વધુના નુકસાન અંગે સરકાર તરફથી સહાય મળે તેવી રજૂઆત કરવાની ખાતરી સ્થાનિક સરપંચે આપી છે. ગઈ વખતે 24/6ના રોજ ભાઈ પ્રકાશભાઈના 11 પશુ મર્યા હતા. આજ ખોણથી આ પરિસ્થિતિ આજે થઈ એવી ગઈ વખતે પણ આજ પરિસ્થિતિ થઈ હતી. અને મૂળ આ ખેડૂત છે એ પશુપાલન ઉપર સ્વનિર્ભર છે. જો સરકારમાં કંઈ સહાય મળે તો આ ખેડૂત બેઠો થઈ શકે, નહીતર એમની તો કેળ તૂટી જ ગઈ છે.
बराबर एट्ले मारी पण रिक्वेस्ट है सरकार श्री ने बे हाथ जोड़ने विनंती के आ खेडूता ने कई गवर्नमेंट सहाय आले એવી મારી અપીલ છે. બંને વાર એક જ વખત હા નારણાભીને લગભગ ચાર ઢોર મરી ગયા અહીં ગાયો અને બાહુભીને ત્રણ મર્યા છે. કઈ વખતે પ્રકાશભાઈને મર્યા હતા. પ્રકાશભાઈ અને બાહુભાઈ બંને હગા ભાઈઓ છે. કઈ વખતે પણ અમે લોકો આવ્યા હતા અને ડૉક્ટરોની ટીમ પણ આવી હતી. કઈ વખતે અમે પીએમ નહોતું કરાવ્યું કે ભાઈ કંઈક કુદરતી ઝેર છે તો એટલા માટે અમે પીએમ નહોતું કરાવ્યું, પણ આ વખતે તો એફઆર પણ કરાવી છે અને પીએમ પણ કરાવ્યું છે. શું અનુમાન લગાવી શકાય સરપંચ? અનુમાન તો જે ખોણમાં જે થયું છે એટલે શું અનુમાન કરીએ. લેબોરેટરીમાં જે કંઈ ટેસ્ટ આવે એના ઉપરથી નક્કી થઈ શકે, બાકી હાલ તો કોઈ અનુમાન કહી શું શકે. નુકસાન ખરું, નુકસાન ખરું, ખેડૂતને ભયંકર નુકસાન છે. થાનેરા તાલુકાના મકરાવા ગામમાં એક સાથે સાત પશુના શંકાસ્પદ મોત નીપજતા થાનેરા મામલતદાર તેમજ થાનેરા પોલીસને પણ આ ઘટનાની જાણ કરતા તમામ અધિકારીઓ મકરાવા ગામમાં પહોંચ્યા હતા. અચાનક મોતને ભેટેલા પશુઓનું પીએમ કરી મોતનું સાચું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે. ઘટના સ્થળ પર પહોંચેલા તબીબને પૂછતા તબીબે પશુઓના મોત પાછળ ખોરાકી ઝેર હોવાનું પ્રાથમિક કારણ જણાવ્યું હતું. આજ રોજ સવારે 6 વાગ્યે ટેલિફોનથી જાણ સૂચના મળેલ કે મગરાવા ગામે પટેલ નાણાભાઈ રૂડાભાઈ તથા પટેલ બાબુભાઈ તલસાભાઈના પશુઓને ફૂડ પોઈઝનિંગની અસર છે. તાત્કાલિક મગરાવા ગામે પહોંચીને પશુઓને સારવાર આપી, જેમાં મારા આવતા પહેલાં પટેલ નાણાભાઈ રૂડાભાઈને 4-3 પશુ મરી ગયેલી હતી ગાયો, અને એક સારવાર દરમિયાન મરણ થયેલ અને 2 ગાયોને બચાવી લીધેલ છે સારવાર કરીને. એની બાજુમાં જ પટેલ બાબુભાઈ તલસાભાઈને 4 પશુઓને શંકાસ્પદ ખોરાકી ઝેરની અસર થયેલ હતી, જેમાંથી 3 ગાયો મારા જતા પહેલાં મરી ગયેલ છે અને 1 ભેંસને બચાવી લીધેલ છે સારવાર કરીને. એમ આમ કુલ આટલા પશુઓને ખોરાકી ઝેરની શંકાસ્પદ ખોરાકી ઝેરની અસર થયેલ હતી. એમ શું સાહેબ પ્રાથમિક તપાસ કહે છે? શું બને શંકાસ્પદ ખોરાકી ઝેરની અસર લાગે? સેમ્પલ લેવાયા ખરી સાહેબ? ના, પીએમની કાર્યવાહી બસ ચાલુ છે. કેટલી ટીમો કામ કરી છે? ટીમ અમારી આવે છે, 2 ટીમો અમારી કામ કરે છે. અચ્છા.